कोरोना ने लईने અમદાવાદીઓ માટે એક ચેતવા જેવા સમાચાર છે। कोरोना થી સ્વસ્થ થયા બાદ ફરી કોરોના થવાની સંભાવના છે। જી હા, એમસીએ કરેલા એન્ટીબોડી ટેસ્ટના સર્વેમાં આ ખુલાસો થયો। સર્વેમાં 40% દર્દીઓ એન્ટીબોડી નથી જોવા મળી। એમસીએ હર્ડ ઇમ્યુનિટી પર એક બીજો સર્વે કર્યો। 10,000 લોકો પર આ સર્વે કરવામાં આવ્યો અને સર્વેમાં માત્ર 23.24 પોઝિટિવ મળી આવ્યા કે જેમાં हर्ड इम्युनिटी જોવા મળી હોય, એન્ટીબોડી જોવા મળી હોય। ગત સર્વે કરતા 5% નો વધારો જોવા મળ્યો। હર્ડ ઇમ્યુનિટીમાં 60-70% ઇમ્યુનિટી હોવી જરૂરી છે। અમદાવાદમાં હજી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ નથી। એક વખત સાજા થયેલ વ્યક્તિ ફરીથી સંક્રમિત થઈ શકે છે। દર્દીને ફરીથી ચેપ લાગવાની સંભાવના અત્યાર સુધીમાં માત્ર 2 જ દર્દી ફરીથી સંક્રમિત થયા છે। संपर्कमां आवाथी संक्रमित थयाना 23.24% केस महिलाओमां छे। पॉजिटिविटी वधु होवाथी चेपनो खतरो ओछो छे। कोरोना एंटीबॉडीने लईने घणा बधा सर्वे छे ते थई रह्या छे। कोरोना केवा लोकोनो थाय छे, केटला टका लोको एंटीबॉडी थया, तेवा अनेक दावाओ छे ते थई रह्या छे। અમદાવાદના નિષ્ણાત ડોક્ટરો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, ખાસ એન્ટીબોડીને લઈને અનેક સર્વે થઈ રહ્યા છે અને ખુલાસાઓ થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા શું છે? કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ ઇન્ફેક્શન થાય તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ કામમાં આવે અને એ રોગ પ્રતિકારક શક્તિ એટલે એન્ટીબોડી હોય। એવી રીતના કોરોનાનું ઇન્ફેક્શન કોઈ પણ વ્યક્તિને થયું પછી સામાન્ય રીતે દર્દીના શરીરમાં 3-4 અઠવાડિયાની અંદર એન્ટીબોડીઝ બનવા માંડે એવું થાય। એટલે આપણે એનો ટેસ્ટ કરીએ દર્દીનો એન્ટીબોડી માટેનો, તો આ એન્ટીબોડીઝ આપણે બ્લડની અંદર ડિટેક્ટ કરીએ। આ એન્ટીબોડી ડિટેક્ટ કરવામાં ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે એવું છે કે તમે 2 અઠવાડિયે કરો તો ના પણ બન્યા હોય, એટલે ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે। તમે એન્ટીબોડીમાં કઈ કીટ વાપરો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એવું છે। એટલે આવી રીતના કોઈ પણ ઇન્ફેક્શન થાય પછી જે એન્ટીબોડી બને એને આપણે બ્લડમાં ડિટેક્ટ કરી શકીએ એવું કરીએ। એક દાવો એવો પણ થઈ રહ્યો છે કે 40% લોકોની એન્ટીબોડી થઈ ગઈ છે, નથી થઈ, વાત એવી પણ છે કે જેનું એન્ટીબોડી થઈ ગયું હતું તેને ફરીથી કોરોના થઈ રહ્યો છે। જ્યાં સુધી નંબર ઓફ પર્સન્ટેજ છે કે જેની અંદર એન્ટીબોડી ડેવલપ નથી થયા, એમાં પેશન્ટને ઇન્ફેક્શન થયાના કેટલા સમય પછી રિપોર્ટ કરેલો છે, કયા પ્રકારના ટેસ્ટ યુઝ કરેલા છે અને એમાં કટ ઓફ ટાઇટરની વેલ્યુ કેટલી રાખી છે, આ બધા પરિબળો ઇમ્પોર્ટન્ટ છે। સામાન્ય રીતે જો ફરીથી જ એ 40% દર્દી કે જેમને એન્ટીજન પોઝિટિવ છે અને એન્ટીબોડી નથી આવ્યો, તો આપણે આઈડિયલી તો એ 40% દર્દીઓને ફરીથી 2 અઠવાડિયા પછી ફરીથી એ લોકોનો જ રિપોર્ટ કરવો જોઈએ। સામાન્ય રીતે આટલા બધા પર્સન્ટેજ લોકોને એન્ટીબોડી ડેવલપ ના થાય એવું બનતું નથી હોતું, એટલે ફરીથી એ 40%નો મારી દ્રષ્ટિએ આ જ પ્રકારનો ટેસ્ટ 15 દિવસ કે બીજા 1 મહિના પછી કરવો જોઈએ, કેમકે ઘણીવાર ડિલેડ એન્ટીબોડી રિસ્પોન્સ આવતો હોય। બીજી વસ્તુ જો વિચારીએ કે રીઇન્ફેક્શન જોઈએ, તો રીઇન્ફેક્શન છે એ શક્યતા થોડી ઘણી કહી શકાય, બહુ જ રેર કેસમાં એવું બની શકે કે એ રીઇન્ફેક્શન થઈ શકે। અને એન્ટીબોડી એકવાર આવ્યા પછી અત્યાર સુધીના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મિનિમમ 4 મહિના સુધી તો એન્ટીબોડી એ શરીરમાં રહે છે અને જે પ્રોટેક્ટિવ લેવલ સુધી હોય છે। એટલે સામાન્ય રીતે જ્યાં સુધી હાલના તબક્કા સુધી જે વૈજ્ઞાનિક રિસર્ચ થયેલું છે એ આધારે આપણે 4 મહિના સુધી તો આમાં કોઈપણ પ્રકારનું ડરવાની જરૂર નથી, જ્યાં સુધી આપણા શરીરની અંદર એડિક્યુએટ લેવલ ઓફ એન્ટીબોડી ડેવલપ થઈ રહ્યા છે। એટલે રીઇન્ફેક્શન છે એ કાળજી લેવી જરૂરી છે, પણ એ રેટ બહુ જ જૂજ અને રેર કન્ડિશનમાં થઈ શકે એવી પોસિબિલિટી છે હાલ પૂરતી, એટલે એના માટે થઈને કોઈ પેનિક થવાની જરૂર નથી કોઈ। સર, ઘણા બધા લોકો પેનિક થઈ રહ્યા છે, આપ શું કહેશો તે લોકોને શું કરવું જોઈએ, અને ખાસ જે લોકો ભૂતકાળમાં કોરોના પોઝિટિવ થયા છે તે લોકો માટે કેટલું ડરવું જરૂરી છે અત્યારે? ભૂતકાળમાં થયો હોય કે ન થયો હોય, તમારે જે યુનિવર્સલ પ્રિકોશન છે જેના પર પહેલેથી ભાર મૂક્યો છે, માસ્ક છે, સેનિટાઇઝેશન છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, એના ઉપર જ ભાર મૂકવો જોઈએ, બીજી કોઈ જ ડરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર બિલકુલ નથી। અને અત્યારના સર અમદાવાદમાં જે લેવલ છે કોરોનાનું લઈને તે લેવલ કેટલું છે ખાસ અમદાવાદમાં અને રાજ્યમાં? અત્યારે કોરોનાનું લેવલ સેમ જ છે જે પહેલાં હતું, પરંતુ અત્યારે માઇલ્ડ કેસના નંબર છે એ બહુ જ વધી ગયા છે। ડૉક્ટરમાં ટ્રીટમેન્ટની અવેરનેસ અને પ્રોટોકોલની બહુ જ જાણકારી થઈ ગઈ છે, તેથી હવે મોર્ટાલિટી કે મૃત્યુ થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ ગયા છે। મોટાભાગના પેશન્ટ ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એમાં કોઈ કોમ્પ્લિકેશન થતા નથી, તો અત્યારે તમારે ફક્ત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્ટરીલાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો ડોક્ટર્સોનું એવું માનવું છે કે ભૂતકાળમાં જે લોકો પોઝિટિવ બન્યા હતા તે લોકોના પોઝિટિવ આવા બહુ ચાન્સ ઓછા છે, પરંતુ જે પ્રિકોશન્સ છે તે રાખવા ખૂબ જરૂરી છે।
કેમેરા પર્સન સંજય પાટડિયાની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.